સુરત ગુરુ પૂર્ણિમાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં મોતીનગર ખાતે 21મો ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે પ્રદાદી દૂર 1,111 લાડુ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ ગુરુ પૂર્ણિમાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં વરાછા વિસ્તારમાં આવેલી મોતીનગર સોસાયટીમાં 21 વર્ષે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થવા જઈ રહી છે. તેવામાં આજરોજ ગુરુ પૂર્ણિમાના પ્રસાદી રૂપે લાડુ બનાવવાનું કાર્ય શરૂ થઈ ગયું છે અને 1,111 લાડુ બનાવવાનું કાર્ય શરૂ થઈ ગયું છે. વરાછાની વરસાદ સોસાયટી 2ની વાડીમાં લાડુ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા હતા, જેમાં એક મેક મળી અને પ્રસાદી બનાવી અને ગુરુ પૂર્ણિમા ઉજવવામાં જઈ રહ્યા છે. સાથે આ વખતેની 21મી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવા જઈ રહ્યા છે, ત્યારે ગુરુ પૂર્ણિમાના અવસર પર રક્તદાન પણ રાખવામાં આવ્યું છે, ત્યારે લોકો ખૂબ ઉત્સાહથી લાડુ બનાવવામાં જોડાયા હતા. મારું નામ બગાસિયા સગુણાબેન છે. એમાં બધા જાહેર જનતાને આમંત્રણ છે, એમાં 700 કિલો દાળ લેવા છે, 700 કિલો ખાંડ લેવા છે અને બધા એને ભાવ ભર્યું આમંત્રણ લીધું છે જમવાનું. એ આવ્યા છે 707 ડબ્બા તેલ આવ્યા છે, 40 ડબ્બા તમામ પ્રકારના લાડુ વળીને બેનો બધે સહયોગી બહુ બને છે આજુબાજુ સોસાયટીમાં. બનાવવાની રીત તો જે મશીનથી મૂઠિયા ભાંગી દે ને બેનો ભાઈ તો બહુ સહયોગથી એક થઈને વાળી દે છે, લાડુ બનાવી દે છે. આ ગુરુ પૂનમ અમારા મોતીનગર વિભાગ 1 જે કરંજ વિસ્તારમાં આવેલું છે અને આ ગુરુ પૂનમ અમે આ અમારું 21મું વર્ષ છે. અમે દર વર્ષે ગુરુ પૂનમ ઉજવીએ છીએ અને આ વર્ષે પણ 1,111,000 લાડુ બનાવવામાં આવ્યા છે. અત્યારે લાડુ બનાવવાનું કામ ચાલુ છે વરસાદ સોસાયટીની વાડીમાં અને દર વર્ષે અમે ગુરુ પૂનમ ઉજવીએ એટલે અમે રક્તદાન પણ કેમ્પ ગોઠવીએ છીએ. વિધવા બહેનોને સહાય પણ આપવામાં આવે છે અને જેના મા બાપ ન હોય બાળકને જે ભણવામાં તકલીફ પડતી અને ફીની પણ સહાય કરવામાં આવે છે. આમાં અત્યારે જે લાડુ બનાવવામાં આવ્યા છે અમારા વોર્ડ નંબર 14નું સંગઠન, વોર્ડ નંબર 13નું સંગઠન, મહિલા મોરચો અને મહિલા મંડળ અને સોસાયટીના પ્રમુખો અને અહીંના વિસ્તારના તમામ લોકોનો સાથ સહકાર પૂરેપૂરો અમને મળી રહ્યો છે. અરવિંદ રાઠોડ, KTV ન્યૂઝ, ગુજરાતી, સુરત.